વિરમદ આપનું સ્વાગત છે. કોર્ટના હુકમની ટીકાના બદલે ન્યાયાધીશોની સોશિયલ મીડિયા પર ટીકા થાય તો એ લોકોનો ન્યાયપાલિકા પર અતૂટ વિશ્વાસ જ વ્યક્ત કરે છે. લોકોને ન્યાયપાલિકા પર ભરોસો છે, માટે ક્યારેક તેની ટીકા પણ કરતા હોય છે. આ નિવેદન આપ્યું છે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ આર શાહે. જસ્ટિસ એમ આર શાહ સહિત સુપ્રીમ કોર્ટના જજ આજે અમદાવાદની મુલાકાતે છે. નેશનલ જ્યુડિશિયલ એકેડેમીની અનુશ્રામાં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડેમીએ આજે વેસ્ટ ઝોન 2ની રિજનલ કોન્ફરન્સનું આયોજન કર્યું. 2 દિવસીય આ રિજનલ કોન્ફરન્સ બાબતે હાઈકોર્ટ પરિસરમાં પરિસંવાદ યોજવામાં આવ્યો, જેમાં સુપ્રીમ કોર્ટના 4 ન્યાયમૂર્તિ, ઓરિસ્સા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ ન્યાયમૂર્તિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમમાં જે આયોજન કરવામાં આવ્યું છે, વેસ્ટ ઝોનના જે નેશનલ જ્યુડિશિયલ એકેડેમી છે તેના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. જ્યુડિશિયલ ઓફિસર્સને જે પ્રમાણે તાલીમ જે છે, અનુભવનું જે ભાથું છે, તે વહેંચણીની વાત છે. સુપ્રીમ કોર્ટના જજ એમ આર શાહ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. સર, આજનું જે આયોજન છે શું કહેશો, કયા પ્રકારનું આયોજન અને લોકોને કેટલો ફાયદો મળશે? નમસ્કાર. નેશનલ જ્યુડિશિયલ એકેડેમીના ઉપક્રમે વેસ્ટર્ન ઝોનનું રિજનલ કોન્ફરન્સ અહીંયા આગળ જ્યુડિશિયલ ઓફિસર્સને રાખેલી છે. તેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્સ બી છે, ફર્સ્ટ એપેલેટ કોર્ટ બી છે, હાઈકોર્ટ જજીસ બી 3-4 હાઈકોર્ટના આવ્યા છે. MP, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના જજીસ પાર્ટિસિપેટ કરવાના છે. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે વેરિયસ સબ્જેક્ટ્સ ઉપર અહીંયા આગળ ડિસ્કશન થશે અને ઇન્ટરેક્શન થશે. અને સૌથી વધારે મોટો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ મારા હિસાબે જો આજે હોય તો એક્સેસ ટુ જસ્ટિસ. હા, જેમાં કોર્ટ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ, તમે અત્યારે આપણે ખબર છે કે ફોર વોટ એવર રીઝન ડિલે થોડું ઘણું કેસોના નિવારણમાં છે, એવરીબડી નોઝ. અને દરેકને ખબર છે કે અત્યારે સૌથી વધારે કોઈને ટ્રસ્ટ હોય તો જ્યુડિશરીમાં જ. એ જ્યુડિશરીમાંથી એમાંથી ફેથ જતો ના રહે એટલા માટે અમે આ બધા પ્રયત્ન કરી રહ્યા છે. અને લોકોને ત્વરિત અને સારામાં સારો ન્યાય જલ્દી કેવી રીતે મળી શકે, એનું આયોજન કેવી રીતે થઈ શકે, એનું ઇન્ટરેક્શન આજે કરવાના છે. અને દરેક પાર્ટિસિપેટ કરશે અને મને ખૂબ ખાતરી છે કે આજનું સક્સેસ, આ જે કોન્ફરન્સ 2 દિવસની કોન્ફરન્સ છે એ ખૂબ જ સક્સેસફુલ થશે. આપ શું માનો છો, જ્યારે ન્યાયપાલિકા સામે પડકારો ઘણા બધા છે, લોકોને ન્યાયપાલિકા પર જ આશા હોય છે, પરંતુ જ્યારે ન્યાયપાલિકામાંથી જે ન્યાય થાય છે, ન્યાયપાલિકાની જગ્યાએ જજીસ ઉપર સીધા પ્રહારો સોશિયલ મીડિયામાં થાય છે. મીડિયા પોતાની જવાબદારી સમજે છે, પરંતુ સોશિયલ મીડિયાના કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના પ્રહારો થતા રહેતા હોય. કેટલું ચેલેન્જ માનો છો જ્યારે પ્રક્રિયા ન્યાયની જે છે તેમાં આ બાબતમાં? હું એવું માનું છું કે પ્રહારો જે થાય છે ને એ એક જાતનું ન્યાયની પ્રણાલીમાં લોકોને કેટલો વિશ્વાસ અને શ્રદ્ધા છે એના માટેનું આ છે, કે લોકોના જ્યુડિશરી માટે એક્સપેક્ટેશન્સ એટલા બધા વધારે છે અને હોવા જ જોઈએ. અને એટલા માટે આ ક્રિટિસિઝમ થાય છે. ક્રિટિસિઝમ ઇઝ ઓલવેઝ વેલકમ, બરાબર છે. અને જ્યુડિશરી અને ન્યાયપાલિકા હંમેશા એક અમે ટ્રાય કરી રહ્યા છે કે બને ત્યાં સુધી બધા પ્રયત્નો કરીએ કે જલ્દીમાં જલ્દી અને ત્વરિત લોકોને ન્યાય મળે. લોકોને ત્વરિત ન્યાય મળવો જોઈએ. અને જ્યુડિશિયલને લઈને કદાચ સોશિયલ મીડિયા પર જો કોઈ મેસેજ કરવામાં આવી રહ્યા છે તો તેને પણ જે સુપ્રીમ કોર્ટના જજ છે એમ આર શાહે તેમણે કહ્યું કે તેમને પણ સ્વીકાર્ય છે, લોકોનું પોતાનું મંતવ્ય હોઈ શકે છે.